भरूच जिल्लामां कोरोना वायरसनुं संक्रमणनो व्याप ने ध्याने लई ઈખર ખાતે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે ઈખરમાં બીબી આપા કોમ્યુનિટી હોલ ખાતે 40 બેડની ઓક્સિજન સુવિધા સાથે અંબેજ કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર મુના પટેલ હાજર રહ્યા હતા. જિલ્લા કક્ષાએ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, એવામાં ઈખર ગામે ઓક્સિજન સુવિધાયુક્ત હોમબેજ કોવિડ કેર સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે વર્લ્ડ વોરા ફેડરેશનના અગ્રણી યુનુસ પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓને ભરૂચ વડોદરા જવું નહીં પડે અને ઈખરમાં ઘરઆંગણે તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. નોડલ ઓફિસર, તબીબ, નર્સિંગ સ્ટાફ, મદદનીશ સ્ટાફની સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોવિડના પોઝિટિવ દર્દીઓ જે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં હોય તેમને ભરૂચ ખસેડવામાં આવશે. ઈખર ખાતે શરૂ કરવામાં આવેલ હોમ ક્વોરન્ટાઇન સેન્ટર ખાતે અત્યંત હળવા લક્ષણો મોડરેટ કેસની સારવાર આપવામાં આવશે. ઈખર સેન્ટરને સામાજિક સેવાભાવી સંસ્થાઓ, વિદેશમાં વસવાટ કરતા નાગરિકો દ્વારા કોવિડ કેર સેન્ટરને અનુદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજરત મુફ્તી અહમદ દેવલિયા સાહેબ, જંબુસરના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, યુનુસ પટેલ, સલીમભાઈ ફાંસીવાલા, સુલેમાનભાઈ જોલવા, મહેબૂબ કાકુજી, પૂર્વ ક્રિકેટર મુના પટેલ, અગ્રણી ઉસ્માન મેડી, ડૉક્ટર યુનુસ તલાટી, મકબૂલ ખખારા અને અગ્રણી હારૂન ગુલામ ચાંચવેલિયા ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની વિશ્વ મહામારીની વચ્ચે ભરૂચ જિલ્લાના હામોદ તાલુકાના ઇખેર ગામે બીએમ ફાઉન્ડેશને જે હોમ ક્વોરન્ટાઇન સેન્ટર આજથી શરૂ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. બીબીબેન આ ગામના જેઓ અત્યારે અમેરિકામાં વસવાટ કરે છે ને એમણે ખૂબ ઉમદા કાર્ય આ ગામના આગેવાન ઉસ્માનભાઈ, આ યુનુસભાઈ ડૉક્ટર તેમજ તમામ વડીલો સાથે મળીને આજે જે ક્વોરન્ટાઇન સેન્ટર ચાલુ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ સહાયક બનશે. કોરોના સામેની લડાઈમાં ભરૂચ જિલ્લામાં અત્યારે જે પરિસ્થિતિ છે કે સરકારે ભરૂચ જિલ્લાની પ્રજાને રામ ભરોસે છોડી દીધેલી છે. આજે ભરૂચ જિલ્લાના નાગરિકોએ પોતાની સારવાર માટે કાં તો વડોદરા જવું પડે છે, ક્યાં સુરતનું શરણ લેવું પડે છે. એની વચ્ચે પટેલ વેલફેર હોસ્પિટલે જે સંપૂર્ણ એક ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું છે, અલ મહેમૂદ જનરલ હોસ્પિટલે જંબુસર ખાતે ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું છે ને હવે આવતા અઠવાડિયામાં વલણ હોસ્પિટલ તેમજ ખરોડની વેલકેર હોસ્પિટલ પણ આ સેન્ટર ચાલુ કરવા જઈ રહી છે.